નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલમાં તમે સૌ જાણો છો કે અત્યારે લગનગાળો ચાલી રહ્યો છે અને લગ્નમાં જે પૈસાનો ખર્ચો થાય છે એ બહુ વધારે થાય છે તો આજે બે એ યોજના એવી લઈને આવ્યો છું જેના વિશે તમે જાણવું ખૂબ જ જરૂરી છે તો ચાલુ શરૂ કરીએ સર્વપ્રથમ તમે એ સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને હિટ કરી લેજો નીચેમાંથી તો સર્વપ્રથમ જે યોજના છે એ કુંવરબાઈનું મામેરું છે જેનામાં સહાય મળવા પાત્ર રહેશે એ દસ હજાર લાભાર્થી કન્યાને ચેકથી આપવામાં આવશે મિત્રો આ સેના માટે છે તો લાભાર્થી જે છે એ લાભાર્થી સામાજિક જે અને શૈક્ષણિક પછાત વર્ગથી હોવા જોઈએ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના હોય એ વર એકવીસ વર્ષનો હોવો જોઈએ અને જે કન્યા છે એ અઢાર વર્ષથી ઓછી ના હોવી જોઈએ મિત્રો કુટુંબની બે કન્યાને મળવાપાત્ર આવક મર્યાદાનું ધોરણ છે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર છે શેર્ય માટે એક લાખ પચાસ હજાર રાખવામાં આવેલું છે મિત્રો તો તમે કયા ક્યાંથી આ માટે અરજી કરી શકો છો તો જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પંચાયત જેને કહેવાય અનુસૂચિત જાતિ માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી નાયબ નિમાક વિકાસ જાતિ વિકસિત જાતિ ત્યાંથી અને જિલ્લા ટકેદારી અધિકારી શ્રી સમાજ કલ્યાણ અધિકારી શ્રી અનુસૂચિત જનજાતિ માટે ઠીક છે અહીંયા તમે અરજી કરી શકો છો તો જે છે તમારે પુરાવા રાખવાના હશે એ આવક જાતિનો દાખલો એલ સીનું નકલ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ લગ્ન નોંધણી પ્રમાણપત્ર લગ્ન કર્યા અંગેનો પુરાવો આ તમારે રાખવાનો રહેશે મિત્રો એના પછી જે છે એ સાતવેરા સમૂહ લગ્ન છે જેના માટે યુગલ દીઠને દસ હજારનો સહાય તેમજ સમૂહ લગ્નનું આયોજન કરનાર આયોજન સંસ્થાને યુગલ દીઠ બે હજાર રોકડ આપવામાં મહત્તમ પચાસ હજારની મર્યાદા ચૂકવામાં આવે છે મિત્રો ઠીક છે અને જેના માટે લાભાર્થી જે છે એ સામાજિક તથા શૈક્ષણિક પછાત વર્ગના હોવા જોઈએ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના હોય ઓછામાં ઓછું દસ યુગલના સમૂહ લગ્ન થવા જોઈએ મિત્રો તો વરની ઉંમર એકવીસ વર્ષ અને કન્યાની ઉંમર જે અઢાર વર્ષથી ઓછી ના હોવી જોઈએ કુટુંબ બે કન્યાને મળવા પાત્ર આવક મર્યાદાનું ધોરણ આવી રીતના છે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરીય વિસ્તાર માટે એક લાખ પાંચ પચાસ હજાર રાખવામાં આવેલું છે મિત્રો તો તમે ક્યાં અરજી કરી શકો જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી પાસે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પાસે પંચાયત અનુસૂચિત જનજાતિના લોકો અનુસૂચિત જાતિના લોકો અહીંયા તમે અરજી કરી શકો છો જે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી નાયબ નિમાક વિકસિત જાતિ માટે અને જિલ્લા અધિકારી શ્રી સમાજ કલ્યાણ અધિકારી શ્રી જે અનુસૂચિત જનજાતિના માટે અહીંયા અરજી કરી શકો છો તો તમે ક્યારે એના માટે નકલ કઈ રાખવાની રહેશે યુવક અને યુવતીના જન્મનો દાખલો યુવક અને યુવતીના જાતિનો પ્રમાણ અથવા એલસી યુવક અને યુવતીનો પિતા અને વાલીનું નામ રેશન કાર્ડ અથવા રેઠાનો પુરાવો અને સમૂહ લગ્નની કંકોત્રી લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આ બધું તમારે નકલ સાથે જોડાણ કરવાની રહેશે મિત્રો તો આ હતી બે યોજના જે લગ્નકાળામાં તમને ખૂબ જ મદદરૂપી બની શકે છે તો તમારા ભાઈઓ તથા બહેનોને શેર કરો જેથી વધુમાં વધુ લોકોને આના વિશે માહિતી મળવી રહે ધન્યવાદ